નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા શહેરમાં રજત જયંતિ મહોત્સવ સમારોહ પ્રસંગે લોક ડાયરો યોજાયો. તળાજાના શિવાજીનગર ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું શિખર બંધ મંદિર બનાવવામાં આવ્યાને 25 વર્ષ થતા હોય, જેને લઈ ભવ્ય શોભાયાત્રા સાથે 5 દિવસ માટે ઉત્સવ જીવન ઉત્કર્ષનો વિષયની સાથે રજત જયંતિ મહોત્સવ સમારોહનો પ્રારંભ ગઈકાલથી થયો છે. ઉત્સવ જીવન ઉત્કર્ષનો વિષયને લઈને 5 દિવસ સુધી રાત્રિના સમયે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે, જેમાં આજે તારીખ 10 ને બુધવારના રોજ લોક ડાયરો યોજાયો હતો, જેમાં ડૉક્ટર નિર્મલદાન ગઢવી પોતાની આગવી શૈલીમાં કલા પીરસી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આગામી પણ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમ્રાટ સમાચાર, તળાજા. આવું છું અમારા લાડુદાન ગઢવી એટલે બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાંથી આવનારો સીધો ચારણ છું, એટલે ભગવાનના ગુણગાન ગાવા એ મારા લોહીમાં છે. મન થતું છે કે આજે શું કરશે, પણ એક વાતની ગેરંટી આપું. આમ તો ગેરંટી 2 જણા આપે છે, એક આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક બીજો નિર્મલદાન ગઢવી. 2 જણા ગેરંટી આપે છે કે તમને મજા આવશે આવશે આવશે. એક વાર માત્ર ચકાચક જય બોલાવી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. હાથ ઊંચા થયા પણ જય નહીં, અને થાતું હોય એમ થાય, ફેરવ્યા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફરીપાને મૂછો કે કઈ કાકા થોડા કહેવાય. એક વાર કોઈ બાકી